જેતપુર સમાકાઠા નરસક ટેકરી વિસ્તારમાં આવેલા માં ખોડિયારના મંદિરમાં ખોડિયાર માતાજીના જયંતીની કેક કાપીને ઉજવણી કરવામાં આવી। માસુદ આઠમ એટલે કે માં ખોડિયારની જયંતી। માખોડલના પ્રાગટ્ય દિને નરસક ટેકરી વિસ્તારમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરે માખોડલના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ખોડિયાર જયંતી નિમિત્તે માખોડલને આ વિસ્તારના નગરપાલિકા સદસ્ય શારદાબેન વેગડા દ્વારા માતાજીની જયંતી નિમિત્તે 21 કિલોની લાપસી અને મગ ધરવામાં આવ્યા હતા। સવારથી જ ભક્તો માતાજીને દર્શન કરવા પહોંચ્યા હતા। ખોડિયાર જયંતીના નિમિત્તે માખોડલના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા અને સૌ ભક્તોને ખોડિયાર જયંતીની શુભેચ્છા પાઠવી હતી। ખોડિયાર જયંતીના પાવન અવસરે માખોડલનો વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં માખોડલના જન્મદિવસ નિમિત્તે આરતી કરવામાં આવેલ। ત્યારબાદ માખોડલના જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી। બહેનો દ્વારા માતાજીના ગરબા ગાઈને રાસ દાંડિયા રમેલ અને ફટાકડા ફોડેલ। ત્યારબાદ સૌ ભક્તોએ માતાજીની લાપસી અને મગનો પ્રસાદ લીધો હતો અને માખોડલનો જયકારો બોલાવેલો। બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, જેતપુર। હું નરસન ટેકરી વિસ્તારમાં રહું છું અને નગરપાલિકા સુધરાઈ સભ્ય છું। અમારા વિસ્તારની બધી બહેનોએ ખોડિયાલમાંની જયંતીને દિવસે લાપસી મગનો પ્રસાદ કર્યો અને આજે તમામ મહિલાઓએ એક કેક બનાવી અને માતાજીનો બર્થડે ઉજવ્યો અને આજે અમે રાસ ગરબા રમશું, ધૂમધામથી માતાજીનો બર્થડે ઉજવશું। જય માં ખોડિયાલની।